લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને સતત ત્રીજી વાર જંગી લીડ સાથે જીત મેળવી છે। કચ્છ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ સતત ત્રીજી વાર જંગી લીડ સાથે જીત મેળવી છે। એક સમયે ક્ષત્રિય આંદોલન અને કોંગ્રેસે નવા ઉમેદવારને મેદાને ઉતારતા બેઠક પર રસાકસી થાય તેવી શક્યતા હતી, પરંતુ શરૂઆતમાં અબડાસા અને ભુજના બૂથમાં કોંગ્રેસને માત્ર લીડ મળી હતી। તે સિવાય ભાજપના ઉમેદવાર સતત પોતાની લીડ વધારતા ગયા। 2.39ની લીડ થયા બાદ કોંગ્રેસના ઉમેદવારે પરિણામ આવે તે પહેલાં જ હાર સ્વીકારી હતી, તો જીત બાદ ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ મતદારનો આભાર માની કેન્દ્રની મહત્વની યોજનાનો લાભ કચ્છને અપાવવાની ખાતરી આપી હતી। ત્રીજી ટર્મ કચ્છમાં જીત્યા બાદ વિનોદ ચાવડાએ તમામનો આભાર માની આગામી સમયમાં કચ્છના વિકાસની ખાતરી આપી હતી। આજે જ્યારે લોકસભાની ચૂંટણીનું પરિણામ સમગ્ર દેશની અંદર આવી રહ્યું છે અને કચ્છનું પણ લોકસભાની સીટનું પરિણામ આજે જાહેર થયું છે, ત્રીજી વખત જ્યારે કચ્છની જનતા, મોરબીની જનતા અને મતદારોએ જે પ્રકારે મને સહયોગ આપ્યો છે અને આજે જે પ્રકારે વિજય બનાવ્યો છે હું સૌ પ્રથમનો આભાર માનું છું। અમારા સૌ કાર્યકર્તાઓ પણ ખૂબ એમની મહેનત હતી, સતત કામ કરીને જે પ્રકારે એમને પણ પરિશ્રમ કર્યો છે એમનો ધન્યવાદ છે। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો પણ હું આભાર માનું છું કે એમના નેતૃત્વમાં અનેક વિકાસના કાર્યો કચ્છની અંદર છેલ્લા 10 વર્ષની અંદર આપણે કર્યા છે। રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં પણ રાજ્ય સરકારના માધ્યમથી પણ કાર્યો થયા છે। અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી આદરણીય સી આર પાટીલ સાહેબ કે સતત કાર્યકર્તાઓને એમનો જે પ્રકારે એમનું માર્ગદર્શન મળ્યું છે અને કાર્યકર્તાઓએ જે પ્રકારે સતત મહેનત કરી છે અને મતદારોનો જે વિશ્વાસ જીત્યો છે, આજે જે પરિણામ કચ્છ મોરબી લોકસભાનું જે આવ્યું છે ત્યારે ખૂબ જ આનંદની હું લાગણી તો અનુભવું છું, પણ સાથે સાથે સૌનો હું હૃદયથી આભાર અને ધન્યવાદ કરું છું। 10 વર્ષમાં તમારા બધાનો સાથ અને સહકાર મળ્યો છે, આવનાર 5 વર્ષની અંદર પણ તમારા બધાના સાથ અને સહકારથી કચ્છ અને મોરબી લોકસભા ક્ષેત્રને આપણે વિકાસના કામો માટે આપણે આગળ લઈ જઈશું એવો વિશ્વાસ હું વ્યક્ત કરું છું।